હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું ખીચડો. ખીચડો બનાવવા માટે આપણે 1 કિલો જુવાર અને 500 ગ્રામ ઘઉં 6-7 કલાક પલાળી રાખીશું. બીજા વાસણમાં આપણે મિક્સ કઠોળ ગરમ પાણીમાં 6-7 કલાક પલાળી રાખીશું. 300 ગ્રામ મિક્સ કઠોળમાં આપણે વાલ, ચોળી, મઠ, મગ ને ચણા લીધા છે. પલળી ગયા પછી આપણે તેમને ચારણીમાં નીતરવા મૂકીશું. બધું પાણી નીતરી ગયા બાદ આપણે તેને મિક્સચરમાં 2-3 વાર ટર્ન ઓન ટર્ન ઓફ કરીશું. તેમના ફોતરા નીકળી જાય આપણે તેટલું જ ચલાવવાનું છે, એટલે જલ્દી ટર્ન ઓન કરી અને આપણે મિક્સચરને ટર્ન ઓફ કરી દેશું. આપણે તેનું પલ્પ કે પાવડર કરવાનું નથી. બધું સરખી રીતે મિક્સ કરી ને મિશ્રણ હાથથી દબાવી લેશું. આપણે તે મિક્સચરને પણ 2-3 કલાક રહેવા દેશું. પછી આપણે તેને 1 કપડા પર પાથરી અને થોડું સુકાવા દેશું. તેના ફોતરા અલગ પડે તેટલું સુકાઈ જાય પછી તેને એક મોટા વાસણમાં પાણી ભરી સાફ કરી લેશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે ફોતરા પાણીમાં અલગ થઈ જાય છે. મિક્સચરને આપણે પાણીમાં સરખું હાથ વડે મિક્સ કરી લેશું જેનાથી બધા ફોતરા નીકળી જાય. પછી આપણે તે પાણી અલગ કરી લેશું. હવે કુકરમાં આપણે આપણો ખીચડો એડ કરીશું અને જે ખીચડાનું માપ છે તેનાથી 3 ગણું પાણી એડ કરીશું. પાણી એડ કરી આપણે ખીચડો ભરી દેશું. તેમાં આપણે 1 નાનો બાઉલ વટાણા એડ કર્યા છે, સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે અને આપણો ખીચડો ઉભરાય નહીં તેના માટે 1 ચમચી ઘી એડ કરીશું. તેને 8-10 વાર વિસલ વગાડી અને 15-10 મિનિટ લો ફ્લેમ ઉપર રાખીશું. આ ખીચડો બનતા લગભગ 45 મિનિટ જેટલો સમય લાગે છે. આપણો ખીચડો રેડી છે. આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. ગરમ ખીચડો ઘી સાથે અને જો તમને ભાવે તો ઠંડો ખીચડો આ રીતે થાળીમાં પાથરી અને સિંગ તેલ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોઝને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.